નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, LRD અને PSIની જે ભરતી જે છે તેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો શારીરિક કસોટીની અંદર ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે જોઈશે અને કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોના શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમારામાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આટલા ડોક્યુમેન્ટ તમારી સાથે હોવા જોઈએ અને આ આ બાબતનું તમારે LRD અને PSIની જે શારીરિક કસોટી છે તેમાં ધ્યાન રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌ પ્રથમ તો શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પેટમાં ઉપસ્થિત રહેવા માટે કોલ લેટર લઈને જવાનું રહેશે. જે વિદ્યાર્થી ભાઈ બહેનો કોલ લેટર શારીરિક કસોટી માટેનો તમારે ડાઉનલોડ કરીને એ કોલ લેટર સાથે રાખવાનો રહેશે જ્યારે શારીરિક કસોટી હોય ત્યારે. ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો, ઉમેદવારોએ પોતાની ઓળખ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક પુરાવો લઈને સાથે રાખવાનો રહેશે. એટલે ઉમેદવાર પાસે જે કાંઈ ઓળખ પુરાવા હોય તેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે કોઈ અન્ય પુરાવો જેમાંથી વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે ઓરિજિનલ સાથે રાખવાનો રહેશે. ત્યાર પછી ઉમેદવારે બાયોમેટ્રિક કરવાનું હોવાથી આંગળી પર મહેંદી, કંકુ કે અન્ય કોઈ પણ પ્રકારનો રંગીન કલર લગાવવો નહીં તથા આંગળીઓ જે છે એ બરાબર સાફ કરીને આવવાનું રહેશે. તો ઘણા વિદ્યાર્થીઓ આ જે શારીરિક કસોટી હોય છે એ દરમિયાન હાથમાં બહેનો છે એ હાથમાં મહેંદી મૂકતી હોય છે અથવા કોઈ એવા પદાર્થો લગાવતી હોય છે જેના કારણે વિદ્યાર્થી ભાઈ બહેનો બાયોમેટ્રિકની અંદર મુશ્કેલી થતી હોય છે. તો જ્યારે તમારી શારીરિક કસોટી હોય ત્યારે દરમિયાન તમારે આંગળી ઉપર મહેંદી મૂકવાની નથી કે કંકુ કે અન્ય કોઈ પણ કલર હાથ ઉપર લગાવવાનો નથી અને તમારી જે આંગળીઓ હોય બરાબર સાફ કરીને તમારે રાખવાની રહેશે તો તમારું બાયોમેટ્રિક ઝડપથી થઈ શકશે. જો આવા કોઈ પદાર્થો લગાવેલા હશે તો વિદ્યાર્થી ભાઈ બહેનો બાયોમેટ્રિકમાં તમારી બાયોમેટ્રિક આવશે નહીં, તે દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો, આ શારીરિક કસોટી દરમિયાન જેવા કે મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સાથે લઈ જવાના રહેશે નહીં. જેમ કે વિદ્યાર્થી ભાઈ બહેનો ઘણીવાર વિદ્યાર્થી ભાઈ બહેનોથી દૂર જતા હોય છે પણ એક જગ્યાથી બીજા સ્થળે પરીક્ષા દેવા જતા હોય છે તો તેમની પાસે મોબાઈલ હોય, પરંતુ જ્યારે તમે મેદાન ઉપર જાઓ તો વિદ્યાર્થી ભાઈ બહેનો તે દરમિયાન તમારી પાસે મોબાઈલ કે અન્ય કોઈ બ્લૂટૂથ કે કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો તમારી પાસે હોવા જોઈએ નહીં, તેની ખાસ વિદ્યાર્થીઓ નોંધ લેવાની છે. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ મેદાન ઉપર પણ એવું જોવા મળે છે કે સ્માર્ટ વોચ પહેરીને જતા હોય છે, ડિજિટલ વોચ હોય છે, તો આવી વોચ વિદ્યાર્થી ભાઈ બહેનો મેદાન ઉપર માન્ય રહેતી નથી. ફક્ત સાદી કાંડાવાળી ઘડિયાળ જ તમારે પહેરીને જવાની છે, સ્માર્ટ વોચ, ડિજિટલ વોચ સાથે પહેરવાની નથી, તે ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો નોંધ લેવી. જો આવું આવું જોવામાં આવશે પહેલેથી આ કાઢી જ નાખવામાં આવે છે, પરંતુ જો આવું કંઈ ધ્યાને આવશે તો વિદ્યાર્થીઓ ગેરલાયક થશે, તો આ વિદ્યાર્થીઓએ દરેક બાબતનું ખાસ નોંધ લેવાનું રહેશે. ત્યાર પછી ઘણીવાર ઘણા સંજોગોની અંદર ઘણા વિદ્યાર્થીઓ દોડતા હોય છે એ દરમિયાન તે પોતાનો રાઉન્ડ ભૂલી જતા હોય છે કે કેટલામાં રાઉન્ડમાં તે દોડે છે. એવા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ પોતાની સાથે ગણતરી કરવા માટે કોઈ કાકરીઓ કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ સાથે લઈ જતા હોય છે અને એ વિદ્યાર્થી ભાઈ બહેનો જેને કારણે તેમને રાઉન્ડ યાદ રહેતા હોય છે, પરંતુ આવું ગ્રાઉન્ડમાં ગણતરી માટે કાકરીઓ સાથે લઈ જવાની મનાય છે, તો આ તમારે કોઈ પણ અન્ય ચીજ વસ્તુઓ લઈ જવી નહીં. ઘણીવાર ઉમેદવારે ધારો કે પોતાનો રાઉન્ડ ભૂલી જતા હોય છે, એવા સંજોગોની અંદર ઉમેદવાર જો ઈચ્છે તો ભરતી બોર્ડ દ્વારા તમને રબર બેન્ડ આપવામાં આવશે અને એ રબર બેન્ડથી તમે તમારો રાઉન્ડ જે છે ગણતરી કરી શકશો અને જેવો રાઉન્ડ પૂરું થાય એટલે તમે તમારું એ બેન્ડ જે છે એ તાલપત્રી ઉપર તમે ફેંકવાનું રહેશે. તો આ એક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખાસ નોંધ લેવાની રહેશે. ત્યાર પછીનું છે, ઉમેદવારોએ કોઈ પણ પ્રકારનો નશો કરીને મેદાનમાં આવવાનું નહીં અથવા કોઈ રીતે એવું કંઈક કેફી પીણું હશે, કાંઈ પણ એવું તમે લીધું હશે તો વિદ્યાર્થી ભાઈ બહેનો તમારી ઉમેદવારી રદ થશે અને તમે ગેરલાયક થશો. તો વિદ્યાર્થી ભાઈ બહેનો મેદાન દરમિયાન આવું કોઈ પણ કેફી પીણું કે ડ્રગ્સ કે કોઈ એવા પ્રકારનું લેવાનું રહેશે નહીં. જો આવું કોઈ ધ્યાને આવશે તો ઉમેદવારી રદ થશે, તેની પણ વિદ્યાર્થીએ નોંધ લેવી. ઘણા સંજોગોની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ઉમેદવારો જે છે એ મેદાન ઉપર પોતાના સગા મિત્રોની કસોટી દરમિયાન જે છે લઈ જતા હોય છે, તો વિદ્યાર્થી ભાઈ બહેનો ઉમેદવારોને સગા મિત્રોને કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેને ઉમેદવારે ખાસ નોંધ લેવી. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જે PSI અને LRDની જે શારીરિક કસોટી લેવાવાની છે
તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ આટલી બાબતનું ખાસ નોંધ લેવું. આ વિદ્યાર્થી ભાઈ બહેનો શારીરિક કસોટી દોડ દરમિયાન તમારે આ બાબતને ખાસ નોંધ લેવાની રહેશે. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો બધું શેર કરજો. ધન્યવાદ.